ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે દેશની સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અંદાજે રૂપિયા 1.33 કરોડના ખર્ચે નવનિર્મિત નર્મદા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગનું ઈ લોકાર્પણ કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમ ખાતેથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ આર શાહ, ગુજરાતની વડી અદાલતના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર, ગુજરાતના કાયદો અને ન્યાય વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ગુજરાતની વડી અદાલતના ન્યાયાધીશશ્રીઓની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સાંજે ગુજરાતની દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા ખાતે તેમજ નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતેની નવનિર્મિત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ ઉપરાંત વિવિધ તાલુકાઓના નવીન કોર્ટ બિલ્ડિંગ, ડિસ્ટ્રિક્ટ ફેમિલી કોર્ટ બિલ્ડિંગ તેમજ અધિકારીઓ કર્મચારીઓ માટેની આવાસ સુવિધા ક્વાર્ટર્સના ખાતમુહૂર્તનો વિવિધ 41 સ્થળોએ વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા તાલુકા ન્યાયાલયના ન્યાયાધીશશ્રીઓની, બાર એસોસિએશનના હોદ્દેદારશ્રીઓ, ધારાશાસ્ત્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, રાજપીપલા જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન અને મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જ્યોતિબેન ગુપ્તા, માર્ગ મકાન DGVCL સહિત વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.